નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા વાઘ વિશે મહત્વના પચાસ જેટલા એમસીક્યુ જોઈશું તો દોસ્તો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો પહેલો પ્રશ્ન જોઈશું નીચે પૈકી કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે તો મિત્રો એમાં જવાબ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે બાંગ્લાદેશ મલેશિયા અને ભારત આ ત્રણેય દેશોનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે ચાલો પ્રશ્ન નંબર રશિયાના સેન્ટ નામના શહેરમાં ક્યારે યોજાયેલી ટાઈગર સમિટમાં વાઘ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તો એનો જવાબ આવશે ઓપ્શન બી બે હજાર દસમાં માં પ્રશ્ન નંબર ત્રણ વાઘ વિશે નીચેના પૈકી સાચા વિધાન નથી તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી વાઘ ક્યારે માનવી ઉપર હુમલો કરતા નથી આ વિધાન સાચું નથી જ્યારે વાઘ ઉત્તર ભારતમાં શેરના નામથી ઓળખાય છે વાઘની ખાસિયત એ છે કે તેના શિકારની ગરદનનું હાડકું તોડી નાખે છે અને બિલાડી ગુણનું સૌથી મોટું પ્રાણી છે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે ચાલો પ્રશ્ન નંબર ચાર કયું ટાઈગર રિઝર્વ ડબલ્યુ એન બી યાદીમાં સામેલ થનાર ભારતનું બારમું બાયોસ્ફિયર રિઝર્વ બન્યું છે

તો મિત્રો પહેલું વિધાન છે આ રિપોર્ટ કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સુપ્રસિદ્ધ કરવામાં આવે છે વિધાન છે રિપોર્ટ અનુસાર સુધી છ ટકાના દર થી વૃદ્ધિ થઈ છે તો મિત્રો આમાં જવાબ ઓપ્શન સી એક અને બે બંને વિધાન સાચા છે ચાલો પ્રશ્ન નંબર સાત વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી પેન્થરા

ઓપ્શન સી પાંચ જેટલી વાઘ છે ઓપ્શન એ મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર અગિયાર રશિયાના સેન્ટ પીટર્સબર્ગ નામના શહેરમાં બે હાજર દસમાં યોજાયેલી ટાઈગર સિમેન્ટમાં વાઘની વસ્તી ધરાવતા દેશોએ ક્યાં સુધીમાં વાઘની સંખ્યા ડબલ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો તો એમાં જવાબ આવશે ઓપ્શન સી બે હજાર ગણતરી બે હજાર છ થી દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો બે હજાર છ થી વાઘની વસ્તી ગણતરી ઓપ્શન સી ચાર વર્ષે કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર તેર કયા દેવીનું વાહન વાઘ છે તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી અંબાજીમાં અંબાજીમાંનું વાહન વાઘ છે પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં સૌથી છેલ્લે જાહેર થયેલું ટાઈગર રિઝર્વ કયું છે તો એ છે ઓપ્શન બી શ્રી વિલ્લી વિલિંથુર મેઘલમલાઈ ટાઈગર રિઝર્વ ચાલો પ્રશ્ન નંબર પંદર જોઈશું ભારતમાં આવેલા ટાઈગર રિઝર્વ પૈકી સૌથી નાનું ટાઈગર રિઝર્વ કયું છે તો એ છે ઓપ્શન એ બોર્ડ ટાઈગર રિઝર્વ રિઝર્વ એ કાર્બેટ ટાઈગર રિઝર્વ પ્રશ્ન નંબર અઢાર સોરી પ્રશ્ન નંબર સત્તર બે હજાર ની વસ્તી ગણતરી મુજબ ભારતના કયા ટાઈગર રિઝર્વમાં એક પણ વાઘ રહ્યા નથી તો એનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ટાઈગર રિઝર્વ બુક્સા ટાઈગર રિઝર્વ અને પલામુ ટાઈગર રિઝર્વ આ ત્રણ ટાઈગર રિઝર્વમાં એક પણ વાઘ રહ્યા નથી ચાલો પ્રશ્ન નંબર અઢાર ભારતમાં થયેલ બે હજાર અઢારની વાઘની વસ્તી ગણતરી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો તો એમાં જવાબ આવશે ઓપ્શન એ એમ એસ ટી આર આઈપીએસ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર્સ ઇન પ્રોટેક્શન અને અને સ્ટેટસ ચાલો પ્રશ્ન નંબર વાઘની વસ્તી ગણતરી પ્રોટેશન સાથે સંકળાયેલી સંસ્થા કઈ છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી એનટીસીએ અને આ એનટીસીએ છે તેનું ફૂલ ફોર્મ થશે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ચાલો પ્રશ્ન નંબર વીસ વાઘ અને સિંહના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી ટાઈગોન ચાલો પ્રશ્ન નંબર એકવીસ જોઈશું ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી તો પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ઓપ્શન સી ઓગણીસો ને થઈ હતી પ્રશ્ન નંબર બાવીસ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઓપ્શન સી ઓગણત્રીસ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર ભારતમાં વિસ્તારમાં સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે તો વિસ્તારની અંદર વાત કરીએ તો એ ટાઈગર રિઝર્વ છે ઓપ્શન બી નાગાર્જુન સાગર શ્રી સેલમ ટાઈગર રિઝર્વ ચાલો પ્રશ્ન નંબર ચોવીસ બે હજાર અઢારના ના રિપોર્ટ અનુસાર ભારતમાં વાઘની સંખ્યા કેટલી છે તો ભારતની અંદર વાઘની સંખ્યા બે અઢાર અનુસાર ઓપ્શન બી બે હજાર જેટલી છે હવે મિત્રો બે ની વાત કરીએ તો બે માં ચૌદસો અગિયાર હતા બે હજાર દસમાં છ હતા બે હજાર ચૌદમાં હતા અને જ્યારે બે હજાર અઢારમાં સંખ્યા થઈ છે ચાલો પ્રશ્ન નંબર આયુ સીએનની રેડ ડેટા બુકમાં વાઘને કઈ યાદીમાં મૂકવામાં આવેલ છે તો જે આયુ સીએનની રેડ ડેટા બુક છે તેમાં વાઘને ઓપ્શન એ સંકટગ્રસ્ત પ્રાણીમાં મૂકવામાં આવેલ છે ચાલો પ્રશ્ન નંબર ભારતનું કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે તો એ રાજ્ય છે ઓપ્શન સી મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર સત્યાવીસ વિશ્વમાં સૌથી વધુ વાઘ કયા દેશમાં છે તો વિશ્વમાં સૌથી વધુ વાઘ ઓપ્શન બી ભારત દેશમાં છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ બે હજાર અઢારના રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ વાઘની સંખ્યા ધરાવતા રાજ્યોનો સાચો ઉતરતો ક્રમ જણાવો તો એનો સાચો ઉતરતો ક્રમ થશે ઓપ્શન એ મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તરાખંડ મહારાષ્ટ્ર અને તમિલનાડુ હવે મિત્રો વાઘની સંખ્યાની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પાંચસો ને છવ્વીસ કર્ણાટકમાં પાંચસો ને ચોવીસ ઉત્તરાખંડમાં ચારસો ને બેતાળીસ મહારાષ્ટ્રમાં ત્રણસો ને બાર અને તમિલનાડુમાં બસો જે ચોસઠ જેટલી વાઘની સંખ્યા જોવા મળી હતી

2018 રિપોર્ટ અનુસાર કેંદ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ સંચાલિત ટાઇગર રિઝર્વનો એવોર્ડ કયા ટાઇગર રિઝર્વને આપવામાં આવ્યો હતો તો એનો જવાબ આવશે ઓપ્શન ડી સત્યમંગલમ ટાઇગર રિઝર્વ અને જે આ સત્યમંગલમ ટાઇગર રિઝર્વ છે તે તમિલનાડુમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર એકત્રીસ જોઈશું વિશ્વના કેટલા ટકા વાઘ ફક્ત ભારતમાં છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી સિત્તેર થી પંચોતેર ટકા જેટલા વાઘ તો ફક્ત વાઘ એ ભારત છે બી મોહન પ્રશ્ન નંબર તેત્રીસ ભારતમાં હાલ એપ્રિલ બે હજાર એકવીસ સુધી કેટલા ટાઈગર રિઝર્વ છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી એકાવન પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતમાં છેલ્લે વાઘનું અસ્તિત્વ ક્યારે હતું તો ગુજરાતમાં છેલ્લે વાઘનું અસ્તિત્વ ઓપ્શન એ ઓગણીસો સત્તાણુમાં હતું પ્રશ્ન નંબર પાંત્રીસ સિંહ અને વાઘણના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે તો સિંહ અને વાઘણ દ્વારા ઓપ્શન બી લાયગેર નામની નવી પ્રજાતિ વિકસી છે પ્રશ્ન નંબર છત્રીસ ટાઈગર મેન ઓફ ધ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો જે ટાઈગર મેન ઓફ ધ ઇન્ડિયા છે તે નામથી ઓપ્શન બી કૈલાશ સાંખલા ઓળખાય છે પ્રશ્ન નંબર નીચે કયા દેશમાં વાઘ જોવા મળતા નથી તો એનો જવાબ આવશે ઓપ્શન સી કોલંબિયા કોલંબિયા દેશમાં વાઘ જોવા મળતા નથી જ્યારે થાઈલેન્ડ ઇન્ડોનેશિયા અને મ્યાનમાર આ ત્રણેય દેશોમાં વાઘ જોવા મળે છે પ્રશ્ન નંબર આડત્રીસ ભારતનો પ્રથમ ટાઈગર રિઝર્વ કયું છે તો ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કાળી પટ્ટીઓ છે તો મિત્રો તેને કેમોફ્લાઝ કહેવાય છે ઓપ્શન ડી કેમોફ્લાઝ એ આપણો સાચો જવાબ થશે પ્રશ્ન નંબર ચાલીસ વર્ષ બે હાજર ચૌદમાં ભારતમાં વાઘની સંખ્યા કેટલી હતી તો વર્ષ બે હજાર ચૌદમાં ભારતની અંદર વાઘની સંખ્યા ઓપ્શન સી બે હજાર બસો છવ્વીસ જેટલી હતી પ્રશ્ન નંબર એકતાળીસ વિશ્વના કેટલા દેશોમાં વાઘની વસ્તી જોવા મળે છે તો વિશ્વના ઓપ્શન બી તેર દેશોમાં વાઘની વસ્તી જોવા મળે છે અને એ દેશોના નામ છે ભારત બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ચીન મ્યાનમાર રશિયા ઇન્ડોનેશિયા થાઇલેન્ડ વિયેતનામ કંબોડિયા અને મલેશિયા આ દેશોમાં વાઘની સંખ્યા જોવા મળે છે પ્રશ્ન નંબર બેતાળીસ રિપોર્ટ બે હજાર અઢાર અનુસાર ભારતમાં કયા રાજ્યોમાં સૌથી ઓછા રશિયાના સ્ટેન્ટ પિસરબર્ગ નામના શહેરમાં બે હજાર દસમાં યોજાયેલી ટાઈગર સમિટમાં વાઘની વસ્તી ધરાવતા દેશોમાં બે હજાર બાવીસ સુધીમાં વાઘની વસ્તી ડબલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો વાઘની સંખ્યા ડબલ કરવાનો પ્રથમ દેશ તો એ દેશ છે ઓપ્શન બી નેપાળ નેપાળે સૌપ્રથમ વાઘની વસ્તી ડબલ કરી દેખાડી હતી ટી એક્સ ઉત્તર પ્રદેશના પીલીભગત ટાઈગર રિઝર્વને તેની વસ્તી બમણી કરવા બદલ મળવામાં આપવામાં આવ્યો હતો ચાલો પ્રશ્ન નંબર ચુમાળીસ બે હજાર અઢાર ના રિપોર્ટ અનુસાર બે હાજર ચૌદની તુલનાએ ભારતમાં વાઘની સંખ્યામાં કેટલા ટકા વધારો નોંધાયો છે તો વાઘની સંખ્યામાં ઓપ્શન સી તેત્રીસ ટકાનો વધારો નોંધાયો હતો અને સંખ્યાની વાત કરીએ તો વાઘનો વધારો નોંધાયો હતો પ્રશ્ન નંબર વાઘ કયા કુળનું પ્રાણી છે તો જે વાઘ છે તે ઓપ્શન એ બિલાડી કુળનું પ્રાણી છે પ્રશ્ન નંબર છેતાળીસ ભારતના કેટલા રાજ્યોમાં ટાઈગર રિઝર્વ આવેલ છે તો એનો જવાબ આવશે ઓપ્શન બી અઢાર ભારતના અઢાર રાજ્યોમાં ટાઈગર રિઝર્વ આવેલા છે પ્રશ્ન નંબર સુડતાલીસ બે હજાર અઢારના રિપોર્ટ અનુસાર ભારતમાં કયા રાજ્યોમાં વાઘની સંખ્યામાં ઘટાડો થયો છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ મિઝોરમ અને છત્તીસગઢ રાજ્યમાં વાઘની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પ્રશ્ન નંબર અડતાલીસ બે હજાર અઢારમાં થયેલ વાઘની વસ્તી ગણતરી કઈ બાબતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે

ઓપ્શન એ આંબરડી ઓપ્શન બી તિલકવાડા ઓપ્શન સી ધોળાવીરા ઓપ્શન ડી વાસંદા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ગુજરાત સરકારે ગુજરાતમાં કયા સ્થળે બે હજાર બાવીસ સુધીમાં વાઘ સફારી બનાવવાનું નક્કી કર્યું છે આંબરડી તિલકવાડા ધોળાવીરા કે વાસંદ તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી લો અને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ પર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો